નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના હાઈવે નજીક વાઘોડિયા પાસે જવાનો જે રસ્તો છે, ચાર રસ્તા પાસે જે નજીકની સોસાયટીઓ આવેલી છે, વૈકુંઠ સોસાયટી સહિતની તમામ સોસાયટીઓમાં હજુ પણ કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ગતરોજ વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો હતો, 10 ઇંચ કરતાં વધુ વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હતો. ગુજરાતના માથે 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે, તેને લઈને રાજ્યના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ વૈકુંઠ સોસાયટી પાસે પહોંચી છે ને ત્યાં એક કાસ છે, એ કાસની પણ આ દશા આપ જોઈ શકો છો. ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત. આ અહીંયા બેનર બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે કે ભાઈ ઊંડો કાસ છે અને ત્યાં કોઈ જવું નહીં, પરંતુ જે પ્રકારે આ પાણી જઈ રહ્યું છે, આ કાસ પણ ફૂલ છે, તો ચોક્કસથી અહીંનું પાણી જો કાસમાં જઈ રહ્યું તો સિટીના જે વિસ્તારોમાં પાણી ભરાય છે, પૂર્વ વિસ્તારના જેટલા પણ વિસ્તારોમાં પાણી ભરાય છે, ત્યાંથી પાણીનો નિકાલ કઈ રીતે થાય. લો, સૌપ્રથમ તો અમે આજ એટલે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અહીંની આ જે તમામ કાસો છે એ ફૂલ છે, તો સિટીના વિસ્તારો પાણી ક્યાંથી નિકાલ થાય. આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. વડોદરાની આ હાઈવે ટચ આ વાઘોડિયા પાસે આવેલું છે ને તમામ જે ઘરોમાં જે હજુ પણ પાણી ભરાયેલા છે અને ઠેક દૂર દૂર સુધી લોકો આ પાણીની અંદર જવા મજબૂર બન્યા છે. તો સાથે બાળકો પણ અહીંથી, લોકો પણ અહીંથી જઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે પ્રકારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ચોક્કસથી આ તમામ લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે અને હજુ પણ આ પાણી કમર સુધી હોવાનું સામે આવી રહ્યું છે. જે પ્રકારે વડોદરામાં ગતરોજ જે વરસાદ વરસ્યો હતો અને તેને લઈને અનરાધાર આ વરસાદના લીધે વડોદરા શહેરમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. પરિસ્થિતિ આપ જોઈ શકો છો, દરેકના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને હજુ પણ જે આજવાની સપાટીની વાત કરીએ તો આજવા 212 ફૂટે પહોંચી છે. તો બીજી બાજુ વિશ્વામિત્રીનું લેવલ ધીમે ધીમે ભયજનક સપાટીની ઉપર વહી રહ્યું છે. ત્યારે કાલાઘોડા બ્રિજ સહિતના તમામ બ્રિજો છે બંધ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ જે હાઈવે તરફનો જે રસ્તો છે આપ જોઈ શકો છો, અહીંથી કાસ વહી રહી છે અને કાસની હાલત પણ જે પ્રકારે સામે આવી રહી છે. હજુ પણ આ કાસ આખી ફૂલ જોવા મળી રહી છે. જો ખરેખર આ કાસ ખાલી હોત તો જ પાણીનો નિકાલ થાય, પરંતુ આ કાસ જ ભરેલી છે. તેને લઈને સોસાયટીના તમામ જે વૈકુંઠ સોસાયટી સહિતના તમામ જે સોસાયટીઓ આવેલી છે, તમામ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર કરવામાં આવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત. હજુ પણ કેટલી સોસાયટીઓના લોકો ઘરોની અંદર પાણી ભરાયેલા છે, તો સાથે સોસાયટીની અંદર પણ પાણી ભરાયેલા છે. આપ જે પાણીનો વહેણ જોઈ શકો છો અહીંથી, આ બોર્ડ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવ્યું છે અને આ વહેણ જે પ્રકારે વહી રહ્યું છે, કદાચ આમાં માણસ પડી જાય તો તેની જવાબદારી કોની. આ પ્રકારની પરિસ્થિતિ જોઈ શકો છો. આ તંત્ર હજુ પણ આ મોટી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે આ ખુલ્લી કાસ છે અને ખુલ્લી કાસમાં કોઈ વ્યક્તિ, કોઈ બાળક કે કોઈ વ્યક્તિ પડી જાય તો સીધો મોતના મુખે જાય તો નવાય નહીં. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ને જે પ્રકારે વડોદરાના છેવાડે આવેલા હાઈવે ટચના વિસ્તારો છે, જે વાઘોડિયા તરફ જે જવાનો રસ્તો છે ત્યાં આપ જોઈ શકો, હજુ પણ જે પ્રકારે પાણી જોવા મળી રહ્યા છે, લોકોના ઘરોમાં પાણી છે, સાથે સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. દૂર દૂર સુધી અહીંથી આ કાસો ખરેખર સાફ કરી હોત, આ કાસો સાફ કરી હોત તો પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં ના સર્જાયું હોત. ભલે 10 ઇંચ વરસાદ પડ્યો હોત પરંતુ પાણી નિકાલ થયો હોત, પરંતુ આ કાસ જ આ ભરાયેલી છે, તેથી ક્યાંથી પાણીનો નિકાલ થાય. આ પ્રકારની હજુ અહીંયા જાડી જાડા ઝાંખરા પણ છે, સાથે કચરો પણ કચરો દેખાઈ રહ્યો છે. એટલે લોકોની સોસાયટીની અંદર આપ જોઈ શકો છો, સોસાયટીની અંદર આ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા છે. તો બીજી તરફ આપ પણ આ જે પ્રકારે આ કાસ છે એ કાસની અંદરના દ્રશ્યો જોઈ શકો છો. એટલે અહીંથી દૂર દૂર સુધી ઠેક પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. હજુ પણ લોકો ભયના ઓઠા હેઠળ આપ જોઈ શકો છો, બાળકો બિંદાસ પણ અહીંથી જઈ રહ્યા છે. જો આ ખુલ્લી કાસમાં આ બાળક ધસી પ્રવાહની અંદર ધસી જાય તો તેની જવાબદારી કોણ. એટલે પ્રકારે લોકોએ પણ વિચારવું જોઈએ, કારણ કે વડોદરા મહાનગરપાલિકા તો વિચારી નથી રહી, પરંતુ લોકોએ પણ વિચાર, કારણ કે અવર જવાનો રસ્તો જ બંધ કરી દેવો જોઈએ, કારણ કે અહીંથી ખુલ્લી ખાસ સીધી મોતના મુખે લઈ જાય
તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તે ઘૂંટણસૂમાં સમા પાણી ભરાય છે ને ત્યારે આ ગટરની કાસ છે, ઊંડી કાસ છે, એ ઊંડી કાસમાં પણ પાણીનો વહેણ આપ જોઈ શકો છો. ચોક્કસથી જે પ્રકારે વડોદરાની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 10 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી રહ્યો છે વડોદરામાં ગઈકાલે, ત્યારે નરાધાર બેટિંગના પગલે વડોદરામાં તમામ જગ્યા ઉપર, એક એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય, તમામ જગ્યા ઉપર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી હતી. અને ત્યારે આ વડોદરાના જે હાઇવે ટચ વિસ્તારો છે ત્યાં પણ હજુ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. દરેક પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે અને લોકો અહીંથી પસાર પણ થઈ રહ્યા છે. આ જે પ્રકારે આ ખુલ્લી કાસ છે, ખુલ્લી કાસમાં જો બેરીટેકિંગ લગાવે તો એક મોટી જાનહાનિ ટળી શકે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા કદાચ આ વિડીયો જોઈને જાગે તો સારું છે, કારણ કે જે પ્રકારે ખુલ્લી કાસ છે અને લોકો પણ આ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. હજુ પણ મેઘરાજાની બેટિંગ થાય તો નવાય નહીં, કારણ કે જે ગુજરાતના માથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને જ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. એનડીઆરએફની 3 ટીમો સ્ટેન્ડબાય છે, તો એસડીઆરએફની પણ 2 ટીમો વડોદરા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે, સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે. ત્યારે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે લોકો આ પ્રકારે આની અંદરથી જીવવા મજબૂર બન્યા છે અને અહીંથી લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે. આ ખુલ્લી કાસમાંથી આ જે પાણીનો વહેણ જઈ રહ્યો છે, જો તેમાં કોઈ બાળક કે કોઈ વ્યક્તિ ડૂબી જાય તો તેની જવાબદારી કોની? આ પ્રકારની પરિસ્થિતિની નિર્માણ વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે થઈ રહ્યું છે. ત્યારે વધુ એક વખત વધુ આ એક સોસાયટીના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે દરેક જગ્યાએ પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે, ઠેક દરેક ઘટના સુધી. જે પ્રકારે કાલાઘોડાની પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે, વિશ્વામિત્રીમાં જળસ્તર સતત વધી રહ્યું છે, આજવામાંથી પાણી આવી રહ્યું છે, ત્યારે આજે ગઈકાલે વરસાદ વરસ્યો હતો, મેઘરાજાએ નરાધાર બેટિંગ કરી હતી, મેઘો ક્યાંક રિસાયો હતો, પરંતુ ગઈકાલે મેઘો મન મૂકીને વડોદરાના માથે વરસ્યો હતો, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 10 ઇંચ કરતાં વધુ વરસાદ, આપ જોઈ શકો આખી આખી ગાડી, આ જે 4-વ્હીલર છે એ ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે, તો લોકોના ઘરોમાં પણ કેટલા પાણી હશે તેનું નિર્માણ કરી શકો છો. અત્યારે તો વડોદરા મહાનગરપાલિકા જે નીચાણવાળા વિસ્તારો છે, એ નીચાણવાળા વિસ્તારોમાં આ જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો, જે પ્રકારે આ પાણીનું વહેણ કઈ પ્રકારનું જઈ રહ્યું છે, તે કંઈ અમે લોકો જ્યાં ઊભા છે ત્યાં સુધીનું પાણીનું વહેણ આવે છે. તો આમાંથી કોઈ બાળક તણાઈને જતું રહે, કોઈ વ્યક્તિ તણાઈને જતું રહે, તેની જવાબદારી કોણ? એટલે અત્યારે તો વડોદરા મહાનગરપાલિકા જે તમામ નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરી રહ્યું છે, પરંતુ ચોક્કસથી હજુ પણ કેટલાય વિસ્તારોમાં આ પાણી ઓસર્યા નથી, નિકાલ નથી થયો, ત્યારે તમામ લોકો એક આશા અપેક્ષા રાખી રહ્યા છે કે આ પાણીનો નિકાલ ક્યારે થશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.